એટલે હવે આપણે આ વિડીયોમાં આ પ્રમેય 8.4 છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન છે એનો વિડીયો જોઈશું. એટલે અહીં સાબિતી અહીંયા બતાવશે કે આ એક ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેના ખૂણા સરખા છે અને સામસામેની બાજુઓ સમાંતર અને સરખી છે. હવે આપણે સામસામેના ખૂણા સરખા છે એમ સાબિત કરવાનું છે. એટલે કે સી એ બી જેવડો બી ડી સી છે અને એ બી ડી જેવડો ડી સી એ છે. એટલે સામસામેના બે ખૂણા સરખા છે એમ સાબિત કરવાનું છે. એટલે હવે આપણે આ બે સમાંતર બાજુ આપી છે એટલે એને જરા લંબાવીએ એટલે બે બાજુ એટલે ખબર પડે કે કોણ છેદિકા છે અને કોણ સમાંતર લાઈનો છે. એટલે આ ચારે ચાર ખૂણામાં જે છે એને બાજુને થોડી લંબાવીએ એટલે ખબર પડે. એટલે આપણે જો પહેલા જોઈએ એટલે હવે પહેલા આપણે આ ડી ખૂણો જોઈએ કે એટલે કે બીડીસી ખૂણો છે. એટલે બીડીસી ખૂણા માટે હવે એટલે જો એનો યુગ્મ કોણ કયો થાય, આપણે એ બી અને સી ડી બે સમાંતર હોય તો એનો આ સામસામેનો મતલબ કે યુગ્મ કોણ જ કહેવાય. એટલે સામસામેના જે ખૂણા છેદિકા છે બી ડી છેદિકા છે એટલે કે સી ડી બી એ બરાબર ઈ બી ડી જેવડો થાય. કારણ કે એટલે અંદરના એમ કે યુગ્મ કોણ છે એના ઉપરથી સાબિત થઈ ગયા. એટલે આપણે આ રીતે ડી ખૂણો બરાબર આવી રીતે 12 નો ખૂણો કર્યો. હવે પેલી બે બાજુ બીજી જોઈએ. હવે આપણે આ બી ડી છે એ એસી ને સમાંતર છે એમ માનીએ અને એ બી છે એની છેદિકા છે, એ બી લાઈન છે છેદિકા, કારણ કે આપણે સામસામેની બે બાજુ સમાંતર જ છે. એટલે હવે બીજી જોડી લઈએ, એ સી અને બી ડી સમાંતર છે અને એ બી છે એની છેદિકા છે, તો પાછો એના જે બે ખૂણા થાય એક અનુરૂપ ખૂણા હોય, ધારો કે ખૂણો જે બી સી ઈ બી ડી ઈ બી એટલે ઈ બી ડી બરાબર સી એ બી, ઈ બી ડી એટલે એચ એ બી છેદિકા છે એના બે ખૂણા છે એ સરખા. એટલે આપણે જે 12 નો ખૂણો કાઢ્યો એ જો આપણે ડી બરાબર જોઈએ તો હવે 12 નો જે ખૂણો છે એના બરાબર એ થયો. તો હવે એટલે એ રીતે પછી બંને એ બરાબર સામસામેના બે ખૂણા સી ડી બી અને સી એ બી બે સરખા થયા એમ સાબિત કર્યું. હવે એટલે હવે પછી જ રીતે હવે તમે એમ કે એ બી અને સી ડી બે સમાંતર છે અને એ સી એની છેદિકા છે, એ સી લાઈન છેદિકા છે એમ જુઓ તો તમે આ 12 જે ખૂણો કાઢ્યો એ આપણે સી ખૂણા બરાબર 12 નો ખૂણો એ સી ડી ખૂણો છે બરાબર એનો જે આપણે અનુરૂપ યુગ્મ કોણ છે એ એફ એ સી થાય. એટલે એ બે સરખા થાય. હવે અને અને હવે એ સી અને બી ડી છે અને એમાં એ બી એ બી એમ કે ની છેદિકા છે એમ જોઈએ તો એટલે એફ એ સી એટલે આ જે 12 નો 12 નો ખૂણો છે એ પાસે એફ એ સી એ બરાબર એ બી ડી જે થાય એટલે કે બી ખૂણો આપણો અંદરનો એ બરાબર એના સમય એટલે અને એવી જ રીતે આપણે આ સી ખૂણો છે એ 12 ના એટલે એફ એ સી બરાબર એ બી ડી. એટલે એવી રીતે અહીંયા પણ સામસામેના ખૂણા બી અને સી અંદરના સામસામેના ખૂણા બે સરખા આપણે સાબિત કર્યા. એટલે બસ આ સમાંતર બાજુ અને છેદિકા જુદી જુદી રીતે લઈ અને આપણે સાબિત કરી શકીએ કે સામસામેના ખૂણા બે સરખા થાય.